ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક હવે આપણે ગુજરાતી ભણવાની શરૂઆત કરીએ આજે આપણે લેસન નંબર ટુ ભણીશું હવે સૌ પ્રથમ તમે આ ચિત્રને ધ્યાનથી જુઓ તો બધાને ખબર પડી ગઈ કે આ ચિત્ર કોનું છે આ ચિત્ર એક કીડીનું છે બરાબર ને કીડી જીવસૃષ્ટિમાં નાનામાં નાનું પ્રાણી છે તો આ નાનામાં નાનું પ્રાણી પણ આપણને સરસ મજાનો પાઠ બોધ શીખવાડે છે એ આજે આપણે ભણવાનો છે લેસન નંબર ટુ ખંતીલી કીડી હું પાઠનું વાંચન કરીશ અને સાથે સાથે તમને સમજાવતી પણ રહીશ બાળ મિત્રો સૃષ્ટિમાં પ્રભુએ બનાવેલ દરેક જીવ પાસેથી આપણને નવું નવું પ્રેરણાદાયક શીખવા મળે છે ભલે તે જીવ નાનો હોય કે મોટો હોય આવા જ એક નાનકડા જીવ પાસેથી આજે આપણને ઘણું બધું શીખવા મળશે તો ભગવાને જે સૃષ્ટિ બનાવી છે એમાં દરેકે દરેક જીવ પાસેથી આપણને કંઈ ને કંઈ નવું શીખવા મળે છે કંઈ ને કંઈ નવી પ્રેરણા મળે છે પછી એ જીવ નાનો કીડી જેવો હોય કે મોટો હાથી જેવો હોય દરેકે દરેક જીવ આપણને કંઈને કંઈ શીખવાડે છે તો આજે આવો જ એક નાનકડો જીવ છે કીડી તેની પાસેથી આપણને ઘણું બધું શીખવા મળશે રવિવારનો દિવસ હતો ધીરેનના ઘરે મિત્ર વિકી રમવા આવ્યો હતો બંને મિત્રો કેરમ રમી રહ્યા હતા નાનકડી ગ્રીષ્મા મીઠાઈની થાળી જોઈને ગભરાઈને બોલી ભાઈ ભાઈ જલ્દી આવ બહુ બધા કીડા મીઠાઈમાં છે તો રવિવારનો દિવસ હતો રવિવારનો દિવસ એટલે રજાનો દિવસ તો ધીરેનના ઘરે તેનો મિત્ર હતો વિકી એ રમવા માટે આવ્યો હતો અને બંને મિત્રો કેરમ રમી રહ્યા હતા જ્યારે બંને મિત્રો કેરમ રમી રહ્યા હતા એ જ વખતે નાનકડી ગ્રીસમાં આવી ગ્રીસમાં એ ધીરેનની બહેન હતી તો નાનકડી ગ્રીસમાં આવી અને થાળી જોઈને ગભરાઈ ગઈ અને ગભરાઈને બોલી ભાઈ ભાઈ જલ્દી આવ બહુ બધા કીડા મીઠાઈમાં છે તો મીઠાઈની થાળી ભરેલી હતી એમાં બહુ બધા કીડા દેખાયા કીડા કેવા કીડા ધીરેને પૂછ્યું અરે અરે ભાઈ આ કીડા મને હાથમાં કળી રહ્યા છે બ્રિસમાં કાલું ઘેલું બોલી ધીરેન નાની બેન તરફ જોઈને બોલ્યો મારી ઢીંગલી આ નાના કીડાથી ગભરાઈ ગઈ આ નાનકડા કીડાનું નામ કીડી છે તો ધીરેન આવે છે અને ગ્રીષ્માને પૂછે છે કે કીડા કેવા કીડા તો ગ્રીષ્મા કહે છે કે આ નાના નાના કીડા મને હાથમાં કડી રહ્યા છે એમ કરીને એ એનો હાથ બતાવે છે પછી ધીરેન જોવે છે તો એને ખબર પડી જાય છે કે આ કોઈ કીડા નથી પણ આ તો કીડી છે એટલે ધીરેન એની નાની બહેનને કહે છે કે અરે ઓ મારી ઢીંગલી તું આટલા નાનકડા કીડાથી ગભરાઈ ગઈ આ નાનકડા કીડાનું નામ કીડી છે ભાઈ અહીં જુઓ આ કીડીઓ એકબીજાની પાછળ વ્યવસ્થિત ચાલી રહી છે ગ્રીષ્માં બોલી પછી મીઠાઈની થાળી જે ટેબલ પર પડી હતી ત્યાં ગ્રીષ્મા એના ભાઈને બતાવે છે કે ભાઈ જો અહીંયા જુઓ તમે આ બધી કીડીઓ એકબીજાની પાછળ પાછળ વ્યવસ્થિત ચાલી રહી છે ઢીંગલી આ નાનકડા જીવ આપણને ઘણું બધું શીખવાડે છે સાંભળ ધ્યાનથી આ જીવ હંમેશા કતારમાં ચાલે છે હળી મળીને પ્રેમથી રહે છે આ નાની કીડીઓ દિવસ રાત કામ કરતી હોય છે પછી ધીરેન કહે છે કે ઢીંગલી આ નાનકડો જીવ આપણને ઘણું બધું શીખવાડે છે તું ધ્યાનથી સાંભળ આ જીવ હંમેશા કતારમાં જ ચાલે છે અને હળી મળીને પ્રેમથી રહે છે આ જે નાની કીડીઓ હોય છે એ દિવસ રાત કામ કરે છે આપણે પણ આપણા ઘરમાં જોઈએ છીએ તો તમને લગભગ એક કીડી દેખાશે જ નહીં જ્યાં પણ કીડી હશે એ એક કરતાં વધારે કીડીઓ ગ્રુપમાં જ હશે અને હંમેશા તમે જોવો છો કે કીડી જ્યારે ચાલતી જતી હોય છે તો તે લોકો કતારમાં જ ચાલતી હોય છે બરાબર અને આ જે કીડી હોય છે એ દિવસ રાત કામ કરે છે એ મહેનતું બહુ જ હોય છે આશ્ચર્યથી ક્રિષ્માએ પૂછ્યું એ કેવી રીતે જ્યારે બીજા જીવો મસ્તી મજાક કરતા હોય ત્યારે આ નાની નાની કીડીઓ વરસાદના દિવસો માટે ખાવાનું ભેગું કરે છે કેટલો દૂરનું વિચાર કરે છે આ નાનકડો જીવ કેવળ આટલું જ નહીં તેઓ હંમેશા એકબીજાની મદદ માટે દોડી જાય છે પછી એટલે કે જ્યારે ધીરેન કહે છે કે જ્યારે બીજા જીવો મજાક મસ્તી કરતા હોય છે અને પોતાનો સમય પસાર કરતા હોય છે ત્યારે આ નાનકડી કીડીઓ હોય છે એ વરસાદના દિવસો માટે પોતાનું ખાવાનું ભેગું કરીને રાખે છે આપણે જોઈએ છીએ કે જ્યારે કીડી હોય છે એ વરસાદના સમયમાં કીડીઓ પોતાના દરની બહાર નીકળી શકે નહીં એટલે વરસાદના દિવસોમાં એ લોકો શું ખાય એટલે એ પહેલાંથી જ વિચારીને વરસાદના દિવસો માટે ખાવાનું ભેગું કરીને રાખે છે આટલું દૂરનું વિચાર કેટલું દૂરનું વિચાર કરે છે આપણે માણસો થઈને પણ ઘણી વખત લાંબો વિચારી શકતા નથી આપણને એમ થાય છે કે હવે થઈ જશે જોવાશે બધું મળી જ જશે ને બરાબર પણ કીડીઓ કોઈ દિવસ આવું વિચારતી નથી એ તો હંમેશા દૂરનો વિચાર કરે છે અને એ વખતના સમયમાં એટલે કે કપરા સમયમાં એને તકલીફ ન પડે એટલે એ પહેલાંથી જ ખાવા પીવાનું બધું ભેગું કરીને રાખે છે કેવળ આટલું જ નહીં તેઓ હંમેશા એકબીજાની મદદ માટે દોડી જાય છે તેઓ ક્યારેય પણ આળસ કરતી નથી આપણે જોઈએ છીએ કે એક કીડી કોઈ મુસીબતમાં હોય તો તરત જ બીજી કીડીઓ તેની મદદ માટે દોડી જાય છે અને કીડીઓને ક્યારેય કોઈ દિવસ આળસ આવતી નથી તે હંમેશા પોતાનું કાર્ય કર્યા જ કરે છે અને નિષ્ફળતામાં નિરાશ પણ થતી નથી જો એક તમને સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે ઘણીવાર જોઈએ છીએ કે કીડી આપણા ઘરે દિવાલ પર ચડે બરાબર છે તો એ દિવાલ પર ચડે છે તો આપણે જોઈએ છીએ કે ઘણી વખત એવું થાય છે કે એ વારંવાર નીચે પડી જાય છે પણ છતાં પણ એ હિંમત હારતી નથી જ્યાં સુધી એ દિવાલ પર એનું ચડવાનું ધ્યેય પૂરું નહીં થાય ત્યાં સુધી એ પ્રયત્ન કર્યા જ કરે છે હવે ક્યારેક તમે તમારા ઘરે કીડી આવતી હોય અને હોય એ દિવાલ પર ચડતી હોય તો તમે નોટિસ કરજો કે એક વખત પડી જશે બે વખત પડી જશે દસ વખત પડી જશે છતાં પણ એ એની ઉપર ચડવાનું કામ મૂકી નહીં દે જ્યાં સુધી એનું ઉપર ચડવાનું ધ્યેય પૂરું નહીં થાય ત્યાં સુધી એ પ્રયત્ન કર્યા જ કરશે મોમાં તેમનું ખાવાનું અને ઈંડા લઈ જતી કીડીઓને જોઈને વિકી બોલ્યો દિવસ રાત કામમાં મગ્ન રહેતી કીડીઓ હંમેશા હળીમળીને કામ કરે છે ક્યારેય પણ આરામથી બેસતી નથી વિકી આ બધા ગુણોના કારણે શું તેઓ માનવથી પણ શ્રેષ્ઠ છે ધીરેને પૂછ્યું તો ધીરેન વિક્કી બતાવે છે કે જો તેમના મોમાં ખાવાનું છે અને તે પોતાના ઈંડા લઈ જાય છે એટલે કે કીડીઓ જે હોય છે એ દિવસ રાત હંમેશા પોતાના કામમાં જ મગ્ન રહેતી હોય છે મગ્ન રહેતી હોય છે એટલે કે બિઝી રહેતી હોય છે અને આ કીડીઓ હંમેશા હળીમળીને જ કામ કરે છે કીડી કોઈ દિવસ આરામ કરતી નથી એ કોઈ દિવસ આરામથી બેસતી જ નથી ક્યાંય ને ક્યાંય ક્યાંય ને ક્યાંય એ પોતાનું કંઈ ને કંઈ કાર્ય કર્યા જ કરે છે એટલે કે ધીરેન પૂછ્યું ધીરેને પૂછ્યું વિકીને કે વિકી શું ખરેખર તેના આ બધા ગુણોના લીધે જ તે માનવ કરતાં પણ શ્રેષ્ઠ છે તમે જોવો છો કે આપણે તો કંઈ કાર્ય કરીએ પછી આપણે તો થોડો સમય આરામ કરવો જ પડે છે ને બરાબર આપણે શું કહીએ છીએ કે મને થાક લાગ્યો હવે તો થોડી વાર આરામ કરવો જ પડશે પણ કેળીને કોઈ દિવસ થાક લાગતો નથી તે હંમેશા પોતાનું કંઈ ને કંઈ કાર્ય કરતી જ રહે છે હા તું સાચું કહી રહ્યો છે ધીરેન આપણી પાસે પાંચ શક્તિઓ છે તેમની પાસે માત્ર એક શક્તિ સૂંઘવાની છે તો વિકી કહે છે ધીરેનને કે હા ધીરેન તારી વાત સાચી છે તું સાચું કહે છે ધીરેન આપણી પાસે પાંચ શક્તિઓ છે પાંચ શક્તિઓ એટલે કે સૂંઘવાની જોવાની સાંભળવાની સ્વાદ પારખવાની સંવેદનશીલતા બરાબર પણ કીડી પાસે તો માત્ર અને માત્ર એક સૂંઘવાની જ શક્તિ છે છતાં પણ એ સૂંઘવાની શક્તિના એક જ પોતાની ઇન્દ્રિય દ્વારા પણ કેટલું બધું કાર્ય કરી નાખે છે શક્તિના બળ પર મીઠાઈ પાસે આવી ગઈ આપણે પાંચ શક્તિનો ઉપયોગ કરીને પણ નિર્ણય લઈ શકતા નથી ભાઈ ભાઈ હું પણ મારી સખીઓને કીડીના ગુણો વિશે કહીશ આંબોલી ગ્રીષ્મા રમવા ભાગી ગઈ તો વિકી ધીરેનને કહે છે કે આપણી પાસે પાંચ શક્તિ હોવા છતાં પણ આપણે તેનો ઉપયોગ કરીને કોઈ નિર્ણય લઈ શકતા નથી અને આ એક કીડી છે કે જેની પાસે માત્ર અને માત્ર એક સૂંઘવાની જ શક્તિ છે તો પણ એ હંમેશા પોતાના બળ પર એટલે કે હંમેશા એ પોતાના મનોબળથી જ કાર્ય કરે છે કીડીને મીઠાઈ ત્યાં રાખી છે એ કેવી રીતે ખબર પડે આપણા ઘરે બી તમે જોવો છો કે ખાંડનો ડબ્બો હશે કે મીઠાઈનો કોઈ ડબ્બો હશે તો ત્યાં આગળ કીડી તરત જ આવી જશે તો એને કોઈએ કીધું કે આ ડબ્બામાં મીઠાઈ છે એમ ના એ સૂંઘવાની શક્તિ દ્વારા ત્યાં મીઠાઈના ડબ્બા સુધી કે ખાંડના ડબ્બા સુધી પહોંચી જાય છે અને એવી રીતે એ પોતાનો ખોરાક મેળવે છે પણ આપણે માણસો છીએ તો આપણી પાસે પાંચ ઇન્દ્રિય શક્તિ હોવા છતાં પણ આપણે નિર્ણય લઈ શકતા નથી પછી ગ્રીષ્મા પણ વિકી અને ધીરેનની આ બધી વાતો સાંભળતી હતી એટલે ગ્રીષ્મા બોલી કે ભાઈ ભાઈ હું પણ મારી સખીઓને સખીઓ મતલબ કે ફ્રેન્ડ્સને હું પણ મારી બધી ફ્રેન્ડ્સને કીડીના ગુણો વિશે કહીશ આમ બોલી અને ગ્રીષ્મા રમવા જતી રહી આમ બાળમિત્રો આપણને ધીરેન અને વિકીએ નાનકડા જીવના સદગુણોની માહિતી આપી ઘણું બધું થોડા સમયમાં શીખવાડ્યું આમ આપણે પણ કીડી જેવા મહેનતું બનીએ તો ધીરેન અને વિકીએ આપણને એક નાનકડો જીવ છે જે કીડી એના વિશે ઘણી બધી માહિતી આપી આપણે ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે કીડી પાસેથી શીખવાની છે આપણે પણ હંમેશા કીડી જેવા મહેનતું બનવું જોઈએ કીડી તમને ખબર છે કે સૌથી નાનો જીવ છે બરાબર છતાં પણ એ હંમેશા એ એક એ નાનકડા જીવે પણ આપણને સારા બધા ગુણો શીખવાડ્યા છે તો આપણે પણ કીડી પાસેથી સારા એવા ગુણો શીખી અને આપણે પણ તેના જેવા મહેનતો બનીએ તો જીવનમાં ક્યારેય પણ આપણે પાછા ફરીશું નહીં અને મહેનત કરી અને હંમેશા આપણે આપણી સફળતાને પ્રાપ્ત કરીશું કોઈ જગ્યાએ આપણે પાછા ફરવાનો વારો નહીં આવે એટલે આપણે પણ હંમેશા એક વસ્તુ શીખીએ હવે કીડી પાસેથી કે આપણે પણ કીડી જેવા મહેનતું બનીએ અને આપણું જે લક્ષ્ય છે આપણો જે ધ્યેય છે એને પૂરો કરીએ થેન્ક યુ